आपणी संस्कृति विरासत ने बचावीए। आजे बहु दुख साथे कहेवू पड़े छे के भारत वर्षनी तमाम प्राचीन नदी एकदम बदतर हालतमान छे। गंगा यमुना तापी नर्मदा देशनी तमाम नदियों मां तड़ावों मां गंदकी भरेली पड़ेली छे। आपणे हवे जागरूक थवानी जरूर छे। हूँ भारत देशनी तमाम जनता ने निवेदन करी शके तमे दरेक वार तहेवार उजवे परंतु ते तहेवार नी सामग्री नदी तड़ाव के समुद्रमां ना पधरावसो। हूँ भारत सरकार ने भारतना तमाम सांसदश्रीओने तमाम धारासभ्योने हाथ जोड़ीने विनंती करीश तमे पोतपोताना विस्तारमां कृत्रिम तड़ाव बनावो जेथी करीने आपणा विस्तारमां रहेता तमाम धार्मिक भाईओ बहेनो जे तहेवार उजवे शके। पूजा अर्चनानी तमाम सामग्री कृत्रिम तड़ावमां पधरावामां आवे। आ कार्य करवाथी हजारों मूर्तियों फूल फोटा हवन सामग्री नदी तड़ाव के समुद्रमां नहीं जाए एना हिसाबे लाखों करोड़ों खर्च बची जशे। नदी तड़ाव समुद्रनुं पाणी शुद्ध रहसे अने लोको दर्शन करीने आनंद थशे। श्रीनाथ चेरिटेबल ट्रस्ट गुर्जर देवसेना गुजरात प्रदेश शिवसेना वराछा कामरेज जोन हरीशभाई गुर्जर द्वारा अपील करवा आवी छे। મકસદ તમારો એટલો જ છે, આ સફાઈ અમારથી થવાની નથી, પણ તમને જાગૃત કરવા જે સુરત મહાનગરપાલિકાની જે ટીમ આવી છે તમને જાગૃત કરવા માટે આવી છે કે મિત્રો આ 400 કરોડનું જે બજેટ છે ને આ તમારા હિસાબે વપરાય છે। આ જો ગણતી તમે જાગૃત થાવ અને પ્લીઝ મહેરબાની કરીને તમારી જે પણ પૂજાપાઠ વિધિ ઓરા પર કરો ને એનો સામાન તમે પાછો લઈ જાઓ અને એને કચરાપેટીમાં ફેંકી દો અથવા પેલા ફૂલ ફોટાને પાછા આપી દો, એ પાછી વસ્તુ કોઈકને વેચશે। આ જો બધી ચુંદરી, આ માતાજીનો ફોટો, મહાકાળી માતાનો। હું કોઈનું અપમાન નથી કરતો કોઈ ધર્મનું, પણ આ જેણે પણ ફેંક્યું છે એ વ્યક્તિ નાસ્તિક હશે, ભગત નહીં હોય। વંદે માતરમ મિત્રો, આજે સુરત મહાનગરપાલિકાની ટીમ છે અમારા રામનાથ ઓરા પર સફાઈ અભિયાન માટે આવી છે, એમનો આભાર માનીશ, પરંતુ તમને એક મેસેજ આપવા માંગીશ કે તમે આ બધી વસ્તુઓ અહીંયા પધરાવો છો, આ કટ્ટાના કટ્ટા અહીંયા આવે છે, આ જોઈ શકો છો, આ કટ્ટાના કટ્ટા લોકો ફેંકી જાય છે। હું દરેકને નિવેદન કરીશ કે તાપી નદી ની શુદ્ધિકરણ માટે કોઈ સરકારની જવાબદારી નથી, આપણી જવાબદારી છે। આપણે લોકો આ નદીને ગંદકી કરીએ છીએ। આજે કોરોના મહામારીમાં વેક્સિનેશનની જરૂર છે, આ લોકોની ટીમની ત્યાં જરૂર છે, એની જગ્યા પર આજે અમારો અશ્વની કુમારની વોર્ડની ઓફિસની ટીમ અહીંયા કામ કરી રહી છે। આજે માટું ફાટી જેવી ગંદકી છે, કેટલી વાસ મારે છે। આ નદી છે કે તમે ગટર બનાવી દીધી નદી માતાને, આ ગટરમાં બી આટલી વાસ નહીં આવતી તમારા પોતાના ઘરે, આટલી ગંદી વાસ આવે છે અહીંયા। એક સમયમાં અમે લોકો અહીં નાતા હતા, અમારા જમાનામાં અમે ભેંસો લઈને અહીં તરવા લાવતા હતા ભેંસોને, આ ઓવારા બધા પાડા નહીં હતા ત્યારે લઈને આવતા, તમે લોકોએ વધારે તમારી નદીને ખતમ કરી નાખી। લોકો દૂર દૂરથી અહીંયા દર્શન કરવા આવતા હતા, આ પવિત્ર ભૂમિ હતી, એને અપવિત્ર કરી નાખી તમે લોકોએ। વંદે માત્ર મિત્રો, આજે અમારે રામનાથ ઓવારાના જે સભ્યો છે સંતોષભાઈ ચંદુભાઈ, અમારા જે બીજા મિત્રો છે સફાઈ અભિયાનમાં જોડાયા છે, અને સુરત મહાનગરપાલિકાની ટીમનો આભાર માનીશ કે તમને ધન્યવાદ છે 100 વાર કે આજે આ કોરોના મહામારીમાં આજે તમે લોકો અમારા ઓવારા પર સફાઈ માટે આવ્યા છે। આજે આપ ગંદકી જોઈ રહ્યા છો, આપ ઢગલાના ઢગલા ગંદકી છે। એક સમયમાં એટલું નિર્મળ જળ હતું અહીંયા કે લોકો પાણી પીતા હતા, અમે પાણી પીધું છે આ નદીનું, આમ ખોબેથી પાણી પીધું છે નદીનું, ખોબેથી પાણી, આજે જોઈ લો હાલત, ગંદી હાલત જોઈ લો।
અહીંયા કોઈ જનાવર નથી આવતું, બધી ગાય ભેંસ કૂતરા બિલાડા કોઈ આ માણસ જ અહીંયા આવે છે. એટલે મહેરબાની કરીને હું તમને હાથ જોડીને વિનંતી કરું છું કે તમારા ઘરમાં જે ફોટા ફૂલ ફોટા હોય ને એને તમારા કચરાપેટીમાં નાખી દો. આ બી કચરાપેટી તમે બનાવી દીધી છે. આજે વર્ષે વર્ષે અમે સફાઈ કરીએ છીએ, દર વર્ષે અમારી ટીમ અહીંયા સફાઈ અભિયાનમાં લાગે છે. કાંઈ અમારથી સાફ નહીં થાય. આ તો તમને જાગૃત કરવા માટે અમે ભેગા થયા છે. આ બધું આમાં તો જેસીબી ડીસીબી બધું ભરભરવામાં લાગે આમાં. પણ તમે લોકો આ ગંદકી નાખો તો હવે તો થોડુંક સમજદારી કરો. મારી સુરતની વાલી જનતા, જય હિન્દ, વંદે માતરમ.